જો એ વિડીયો તમારે જોવાનો બાકી હોય તો ઉપર આઈ બટનમાં હું લિંક આપી દઈશ જેનાથી જે આપણે પહેલા ભાગમાં પણ જોયું હતું યુગ્મનજ મિત્રો એક કોષી થશે જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તન થાય છે યુગમદનું સતત વિભાજન થઈ અને કોષ ગોળાકાર રચનામાં ફેરવાઈ જાય છે મિત્રો ત્યારબાદ કોષનો સમૂહ બને અને જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે આ વિકાસ કહે છે મિત્રો વિકાસ વિકાસ પામી પેશી અને થાય પછી એને ભ્રૂણ કહેવાય તો મિત્રો હવે કહેજો આ ભ્રૂણ એ એક કોષમાં આવે કે બહુ કોશીમાં આવે તો મિત્રો ભ્રૂણ એ બહુ કોશીમાં આવશે સ્વાધ્યાયની અંદર આનો એક પ્રશ્ન છે એટલા માટે હું તમને અત્યારથી કરી દીધી જે ગર્ભાશયની દિવા સાથે ચોટી અને પછી વિકાસ કરે છે ધીરે ધીરે વિકાસ વિવિધ અંગો જેવા કે હાથ પગ માથું કાન આખો વગેરે વિકસિત થઈ જાય છે ગર્ભ કોને કહેવાય તો ભ્રૂણની એવો અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે જેને આપણે શું કહીએ ગર્ભ એટલે જ્યારે શરૂઆતની ચર્ચા કરીએ તો શરૂઆતનો તબક્કો કરીએ તો શુક્રકોષ અને અંડકોષ ભેગા મળી અને શે રચના કરશે મિત્રો તો એ નિર્માણ કરશે વિકાસ થશે એ વિકાસ શેમાં થશે મિત્રો તો કોષોનો સમૂહ બનશે એ કોષોના સમૂહમાંથી પછી પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામશે જેને આપણે શું કહીશું ભ્રૂણ અને ભ્રૂણ એ એક કોષી નથી ત્યારબાદ એ દિવાલ સાથે ચોટી અને વિકાસ કરશે ધીમે ધીમે બધા જ અંગો જેવા કે હાથ પગ કાન માથું આંખો વગેરે વિકસિત થઈ જશે એટલા માટે હવે આપણે ગર્ભ કોને કહીશું કે એવો અવસ્થા શરીરની બધા જ અંગોની ઓળખ થઈ શકે તેને આપણે શું કહીએ ગર્ભ કહીશું જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જશે ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપશે હવે મિત્રો મરઘીમાં ફલન અથવા અંતઃફલનની ચર્ચા કરીએ તો મરઘીમાં અંતઃફલન પછી તરત જ યુગમન નું સતત વિભાજન કર્યા કરે છે અંડવાહિનીમાં નીચે તરફ જતું રહે છે તેનું નીચે તરફ જવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પણ બનતું જાય છે મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ આવું જ એક સુરક્ષિત પણ છે મરઘીનું ઈંડું મિત્રો તમે દરેકે જોયું છે બાર સફેદ જે ભાગ છે તે કેવો છે કડક છે વિકસિત વિકસિત્રોનની ઉપર કઠોળ કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘીનું ઈંડું મૂકે છે અને મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે કેટલાનો કેટલો સમયગાળો લાગે છે મિત્રો તો એ સમયગાળો છે મિત્રો ત્રણ અઠવાડિયાનો ત્રણ અઠવાડિયાનો સમય લાગે છે યોગ્ય ગરમી મળી રહે એ માટે ઈંડા ઉપર બેઠેલા મરઘી અથવા તમે કોઈ પણ પક્ષીને જ્યારે ઈંડું મૂક્યું છે ત્યારે પક્ષી એ ઈંડા ઉપર બેસી રહેતું જોયું છે તમારી ની અંદર કોઈ કબૂતર કે કોઈ અન્ય પક્ષીનો માળો હોય જ્યારે ઈંડું મૂકે ત્યારે તેના ઉપર યોગ્ય ગરમી જળવાઈ રહે એટલા માટે સંપૂર્ણ વિકાસ પછી કવચ તૂટે અને બચ્ચું બહાર આવે છે મરઘીમાં અંતઃલનની ચર્ચા કરવાની અથવા એના વિષયો લખવાની આવે તો તમે આટલા વાક્યો લખી શકો પ્રાણીઓમાં પણ મિત્રો હવે બે ભાગ છે અપત્ર પ્રસવી અને અંડ પ્રસવી અપત્ય પ્રસવી કોને કહેવાય તો જે પ્રાણીઓ સીધો બચ્ચાને જન્મ આપે તેને શું કહીશું આપણે અપ્રત્ય પ્રસવી અને જે પ્રાણીઓ ઈંડા મૂકે તેને શું કહીશું અંડપ્રસવી આ બે મિત્રો યાદ રાખજો શબ્દો થોડા અટપટા છે પણ એક બે વાર તમે લખી દેશો એટલે યાદ રહી જશે અપત્ય પ્રસવી અને અંડ પ્રસવી અંડ પ્રસવીમાં તો એક જ યાદ રહેવું છે કે ભાઈ જે પ્રાણીઓ ઈંડા મૂકે અથવા પક્ષીઓ ઈંડા મૂકી તેને શું કહેવાય અનપ્રસવી કોણ અપત્ય પ્રસવી એટલે આ શબ્દ થોડોક છે એટલે ધ્યાન રાખી લેજો હવે શિશુમાંથી દેજો સ્વરૂપ તો નવજાત જન્મેલા પ્રાણી અથવા ઈંડાના તૂટવાની નીકળેલા પ્રાણી જ્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે ત્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય પૂરેપૂરા વિકસિત ન થઈ જાય ત્યાં સુધી તે વૃદ્ધિ કરતા રહે પ્રાણીઓમાં નવજાત બચ્ચા પ્રાણીથી પુખ્તથી સાવ અલગ દેખાતા હોય છે દાખલા તરીકે રેશમના કીડા અહીંયા લાળવા અથવા ઈયળ અને એના પછી શું બને છે પ્યુપા અને ત્યારબાદ પુખ્ત શરીર બને છે રેશમના કીડાની જે રચના છે એમાં પહેલા ઈંડા ઈંડામાંથી લાળવા લાળવા તો મિત્રો અહીંયા બીજો ભાગ અહિયાં સુધી રાખીએ છીએ નવો ભાગ એટલે કે ત્રીજો ભાગ હું ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ કરીશ ત્યાં સુધી આવજો અને પાઠ યોગ્ય લાગે તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપશો